प्रतिक्रिया माटे जे चुकादा कोशिश કે ભાઈ મનો સોરંડિયા માટે કે ભાઈ રામ ધરુક માટે કે અમારા બીજા જે કાઈ મજા છે અમારા મનમાં કોઈ ઉત્સાહ છે વિશ્વની સૌથી નાની પાર્ટી તરીકે અમે વિશ્વની સૌથી કહેવાતી મોટી પાર્ટી સામે આટલી મજબૂત ફાઇટ આપી છે બધાને શુભેચ્છાઓ પાઠવું છું અને ફરી વખત આપણે સંઘર્ષના રસ્તે આવી આમ આદમી પાર્ટી સંઘર્ષ થી બનેલી પાર્ટી છે કાર્યકર્તાઓનું મનોબળ અને હિંમત અડગ છે ફરી વખત અમે લોકોની વચ્ચે જઈને જ્યાં કમી રહી ગઈ હશે જ્યાં અમારો મેસેજ આજ બહુત હી ઐતિહાસિક દિન હૈ બહુત હી ક્રાંતિકારી દિન હૈ ગુજરાત કે ઇતિહાસ મે આજ હમ સબ કે આમ આદમી પાર્ટી કે લિયે ગુજરાત કે લોગો કે લિયે ગર્વ કા દિન હૈ આજ આમ આદમી દમદાર ઈમાનદાર આમ આદમી પાર્ટી કી એન્ટ્રી હો ચુકી હૈ ઇસ નન્હે કદમ સે હમ એક બડે નામ તય કરેંગે ઇસ કદમ સે હમ આસમાન તક હમારી સફળતા કો હમારી પાર્ટી કો પહોંચાયેંગે ગુજરાત કી જનતા ને 40 લાખ સે જ્યાદા વોટ આમ આદમી પાર્ટી કો યાની કે ઝાડુ કે સિમ્બલ કો યાની કે અરવિંદ કી કેજરીવાલ કી ઈમાનદાર રાજનીતિ કો દે દીએ હે અગર મેં 2017 કી બાત કરું જનતા કા વિશ્વાસ હાસિલ કિયા હૈ જહાં સમી કો સુધારેંગે ખુદ કો બદલેંગે જનતા કે પાસ હમારા મેસેજ અગર હમ નહીં પહોંચા પાએ હૈ તો પહોંચાએંગે ઓર યે જો 40 લાખ વોટ હમે મિલે હૈ उस जिम्मेदारी को निभाते हुए संघर्ष के रास्ते पे आगे चलते हुए हम 1 करोड़ वोट पाने पर आने वाले चुनाव में हमारी छोटी सी पार्टी को राष्ट्रीय पार्टी का दर्जा दिलाया है अगर हम देखें सीटों के आधार पे तो आम आदमी पार्टी ने अब तक 5 सीट जीत के विधानसभा में अपनी मौजूदगी दर्ज कराई है और मैं एक उदाहरण देना चाहता हूं चुनाव है जर सोच समझकर पूरा लंबा लक्ष्य लेकर के आम आदमी पार्टी के साथ जुड़े हैं हमें पता है कि हमारा संघर्ष बहुत कठिन है बहुत लंबा है बहुत दूर तक हमें काम करना है लेकिन अगर मैं इतिहास की अगर बात करूं तो 1985 में इतिहास का पुनरावर्तन है
कि हम हमारे कुल बजट वेल ऑर्गेनाइज्ड वेल मैनेज चुनाव पहली बार लड़े हैं, सारी सीटों पे पहली बार चुनाव लड़े हैं, 5 सीटें जीते हैं, भाजपा भी अपने अपनी पार्टी की ऑल टाइम हाई सीटों पे है। हमें अब ये दिख रहा है कि आने वाले दिन आम आदमी पार्टी के है। मैं फिर से एक बार सभी मतदाताओं का, गुजरात की जनता का, गुजरात के व्यापारियों का, गुजरात के आदिवासी भाइयों का, जिन जिन ने आम आदमी पार्टी के लिए अपने दिल में छोटी सी भी जगह रखी है, तो सारे लोगों का मैं धन्यवाद करता हूँ। और इसी के साथ राष्ट्रीय पार्टी बनने पर पूरे देश के आम आदमी पार्टी के कार्यकर्ताओं को मैं शुभकामनाएं देता हूँ। थैंक यू सो मच। हमारी पास पैसा नहीं, एटले कदाच हमें जे लक्ष्य राख्यु हतु ए लक्ष्य सुधी नथी पहोंची शक्या, पण हवे आवता 5 वर्षमां अमे पार्टीनो व्याप करीशुं, संगठनने आजे छे एना करता वधु मोटू बनावीशुं। पार्टी अमारी वधु 5 वर्ष जूनी एस्टाब्लिश्ड अनुभवी पार्टी जीवन में चार चार चूंटणी जीती ने बैठा ગુજરાતે 40 લાખ મત આપવા, 5 સીટો આપી, રિકગ્નિશન મળે છે પાર્ટી પાર્ટીને, જે કઈ લીગલ પ્રોસિજર હોય છે એની અંદર રાષ્ટ્રીય પાર્ટી બનવાથી કોંગ્રેસ તો 27 વર્ષથી આરોપ જ લગાવે છે દર ચૂંટણી કોંગ્રેસે ફિક્સ છે ચૂંટણી, કોઈ પણ હોય ચૂંટણીના પરિણામ ના દિવસે આરોપ લગાવવાનું ફિક્સ હોય છે, આરોપી ગોતી કાઢ્યા હોય, છતાંય કોંગ્રેસના કોંગ્રેસ પાર્ટીને 27% આખા ગુજરાત માંથી મત મળ્યા, દર ચૂંટણી પછી કોઈક ને કોઈક ઉપર આરોપ નું ઠીકડું ફોડી ભલે 5 વર્ષ પછી પાછા ચૂંટણી લડવા આવી જવા, જો 5 વર્ષ સેવા કરી હોય જનતા માટે સંઘર્ષ કર્યો હોય, વિધાનસભા થી લઈ સડક સુધી અવાજ ઉઠાવ્યો હોય,
आज कांग्रेस ने हालत नो अबे तो विश्व की सबसे नानी नवी पार्टी हो वा छता है पहली जो वक्त में गुजरात जेवा बीजेपी ना ગોપાલ ઇટાલિયા પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ને એમણે બીજી અનેક વાતો કરી અને એ અનેક વાતોને આપણે સમજવાની કોશિશ કરીએ તો પણ હવે એ એનાલિસિસ સમજવું પડશે કે આમ આદમી પાર્ટી કહી રહી છે જે દાવો કરી રહી છે કે અમે આટલી બેઠકો પર જીત્યા અને બીજું જીત્યા પણ છે અને નાનાથી પાડતા 5 બેઠકો પર એન્ટ્રી થઈ છે પરંતુ જો મુદ્દાઓના આધારે થઈ હોત તો પછી ગુજરાતની વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા પણ પહોંચ્યા હોત જો મુદ્દાઓના આધારે થઈ હોત તો પછી ઈસુદાન ગઢવી પહોંચ્યા હોત કેમ કે એકદમ ક્લોઝ હતા ત્યાં જે દેખાઈ રહ્યા હતા એ પ્રમાણે બોટાદમાં ભારતીય જનતા પાર્ટીએ રીકાઉન્ટિંગની માંગ કરી છે એવું કહી રહ્યા છે તો આ બધું ચાલતું રહેશે પરંતુ 157 જેટલી બેઠકો પર જીતવું ભારતીય જનતા પાર્ટીનું એ બતાવે છે કે આ અદ્વિતીય જીત છે એટલી આસાનીથી નથી મળતી તમે જે સેટિંગની ને બાકી બધી વાત કરી રહ્યા છો કોઈ જેમ કે ફતેહસિંહ કહી રહ્યા છે કે ઘણી બધી સીટો પર બોગસ મતદાન થયું પણ એ હું એને સાવ નકારી નથી રહી પરંતુ માત્ર બોગસ મતદાનથી નથી જીતી જવાતું ઘણા બધા પરિબળો હોય છે કે જે ભાગ ભજવતા હોય છે ન્યૂઝ એન્ડ અપડેટ્સ કહી રહ્યા છે કે ગોદી મીડિયા કોઈ કહેશે કે આમ આદમી પાર્ટીનું મીડિયા સવાલ આમ આદમી પાર્ટી ગોદી મીડિયાનું છે જ નહીં તમારે એ આક્ષેપ કરવાવાળી માનસિકતામાંથી બહાર આવવું પડશે તમારે એ સ્વીકારવું પડશે કે આ એ સમય નથી રહ્યો તમારે મતદારોનો મિજાજ સમજવો પડશે મુકેશ ચૌધરી પૂછી રહ્યા છે રાપરમાં કોણ તો રાપરમાં ભારતીય જનતા પાર્ટી વિરેન્દ્રસિંહ જાડેજા જીત્યા છે ત્યાં ક્લોઝ હતું પરંતુ કચ્છની 6-6 બેઠક પર 6-0 થઈ ગયું છે ત્યાં 6-6 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને આખા આખા રાજ્યમાં કેસરીઓ લહેરાયો છે તો તમારે એની પાછળના ગણિત સમજવા પડશે સીઆર પાટીલનું મગજ સમજવું પડશે આની પાછળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ જાતે સીઆર પાટીલને ક્રેડિટ આપે કે ન આપે ફેક્ટ છે કે સીઆર પાટીલનું દિમાગ છે આ જીત પાછળ એક એક બેઠક પર ગણતરીથી કરેલી મહેનત છે અહીંયાથી ત્યાં ત્યાંથી આપણે બહુ નથી ફરાફર કર્યું આપણે દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી નાખી અને છતાં એ બધી બેઠકો પર જીતીને આવ્યા તો કેવી રીતે આપ્યા બહુ જ બધા મુદ્દા છે આટલી નારાજગી પછી 6% વોટ વધે તો ચૂંટણી બંધ કરી દઉં કોઈ લખી રહ્યું છે નારાજગી આપણને દેખાતી હતી જો જનતા એટલી જ બધી નારાજ હોત તો એ વોટ આપવા માટે નીકળી હોત જેન્ટી ઇન્કમ્બન્સી વાળો વોટ છે પડ્યો જ નથી જ્યારથી વોટિંગ થયું ત્યારથી એક વસ્તુ તો બહુ સરળ આપણને બધાને સમજાતી હતી કે એન્ટી ઇન્કમ્બન્સીનું વોટિંગ નથી થયું જે વોટિંગ થયું છે પ્રો ઇન્કમ્બન્સીનું થયું છે જ્યાં ભારતીય જનતા પાર્ટી સામે એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ હતો ત્યાં વોટિંગ ઓછું થયું છે જ્યાં પ્રો ઇન્કમ્બન્સીનો માહોલ હતો ત્યાં વધારે થયું છે બૂથ વાઇઝ એ દેખાતું હતું સ્પષ્ટ દેખાતું હતું અને એટલે જ જો જનતા નારાજ ન હોય કે પછી જનતા ઈસુદાનને ન સ્વીકારતી હોય તો હું નથી માનતી કે એક ટીવી ચેનલના એન્કર કે જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હોય એમને એટલા બધા વોટ મળે અને એ સેકન્ડ પોઝિશન પર રહે વિક્રમ માડમ જેવા નેતાની સામે વિક્રમ માડમ થર્ડ પર રહ્યા છે અને એટલે જનતાએ સ્વીકાર્યા છે ઈસુદાન ગઢવીને અને ઈસુદાન ગઢવીને પર્સનલી આમ આદમી પાર્ટી તો પછી કેમ કે હું જ્યારે ગામડાઓમાં જઈને આવી ત્યારે મેં જોયું હતું એટલે એમને સ્વીકાર્યા છે પરંતુ બીજી બાજુ તમે એ ગણિતને સમજો કે જે સીઆર પાટીલે એકવાર ડાંગનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું મને અને મેં જ્યારે મારી બીજી કે ત્રીજો શો કર્યો હતો પત્રકારોની જમાવટનો રોનક પટેલ અને ધીમંત પુરોહિત સાથે તો રોનક પટેલ એ સમજાવી રહ્યા હતા કે સીઆર પાટીલને તમે એટલા ટેકન ફોર ગ્રાન્ટેડ ન લઈ શકો
એ બહુ જ બધી ગણતરીઓ જે ડાંગ વિધાનસભાની એમણે ગણાવી, કે પછી ગાંધીનગર પેટર્ન પર થતું વોટિંગ બતાવ્યું. તો આ એક્ઝેક્ટલી ગાંધીનગર પેટર્ન નથી, પણ હા, ઘણા ખરા અંશે છે. 12-15% વોટ સાથે આમ આદમી પાર્ટીની એન્ટ્રી મોટો નંબર છે. આ આટલા ટકા વોટ મેળવવા 5 સીટ આવવી, તો જે છેક સુધી એવું માનતા હતા લોકો કે શૂન્ય આવશે ત્યાં. અને આ છે ને એવું, તમે બહુ બધી પરિસ્થિતિ જુઓ. વ્યાસ મહેન પૂછી રહ્યા છે મહીસાગરમાં શું થયું. મહીસાગરમાં 2 ભાજપ 1 કોંગ્રેસ. સંતરામપુરમાં કુબેર ડિંડોર, બાલાસિનોરમાં ભારતીય જનતા પાર્ટીમાંથી માનસિંહ ચૌહાણ લગભગ જે હતા એ, અને લુણાવાડામાં કોંગ્રેસ જીત્યું છે. લુણાવાડા અલગ જ વોટ કરે, અલગ જ અમારે ચાલતું હોય છે ત્યાં ગણિત, પરંતુ એ છે અત્યારે. 100 વાર હારશું તો પણ એક દિવસ જીતીને બતાવીશું, એવું કોઈ ગુજરાત એન્કર કહી રહ્યા છે. તો વડગામમાં જિગ્નેશ મેવાણી જીત્યા છે, ઈસુદાન ગઢવી યશ ત્રિવેદી હારી ગયા છે. કોઈ કહી રહ્યું છે ગોદી મીડિયા, અલ્યા આ બિલાડું ન કાઢે એવું કહી રહ્યા છે કોઈ. તો વાસ્તવિકતા કહેવાથી કે પરિણામોના આંકડાથી જો અમે ગોદી મીડિયા થઈ જતા હોય, તો પછી ગોદી મીડિયાની વ્યાખ્યા તમારે બદલી દેવી પડશે. અથવા આમ આદમી પાર્ટી લડી છે એવું કહેવાથી આમ આદમી પાર્ટીવાળા થઈ જવાના હોય, તો બહુ બધું બદલવું પડશે. અને એટલા જ માટે હું બને ત્યાં સુધી જે મુદ્દાગત સવાલો છે એનો જવાબ આપીશ, બાકીના સવાલ ટાળવાની કોશિશ કરીશ. હવે પોઈન્ટ પર આવી જઈએ, એનાલિસિસ પર. ડાંગ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ક્યારેય નહોતી જીતતી. સી આર પાટીલ પોતાનું ઉદાહરણ આપતા નવસારીમાં. એટલે સી આર પાટીલ એવું કહેતા કે જેમ કે નવસારી લોકસભા ક્ષેત્ર છે, તો એની અંદર એ આખા દેશમાં સૌથી વધારે લીડથી જીત્યા. તો શું બધા જ લોકો સી આર પાટીલથી ખુશ છે? શું બધા જ લોકો સી આર પાટીલને પ્રેમ કરે છે? તો ના, એવું નથી. પણ સી આર પાટીલનું કામ શું, સી આર પાટીલ જેટલી પણ સરકારી યોજનાઓ છે ત્યાં, ઉજ્જવલાથી લઈને બાકી બધી યોજનાઓ, તો એ ત્યાં લોકો સુધી સીધી રીતે પહોંચાડી દે છે. અને એ પહોંચાડ્યા પછી સતત એમને યાદ કરાવે છે. બાકીના પ્રશ્નો હોય તો એને સિફતપૂર્વક આમ બદલી દે છે. અને સિફતપૂર્વક બદલી દેવાની એમની જે ચાલાકી છે, એના કારણે જ એમને એ સ્ટ્રેટેજી ખબર છે. સિફતપૂર્વક બદલવાના જવાબમાં તમે સમજો કે જ્યાં મોરબીની દુર્ઘટના થઈ, 135 લોકો મર્યા છે, અને કદાચ એમાંથી અમુક પરિવારો એવું નથી માનતા કે એની અંદર સરકારની કોઈ ભૂલ હોઈ શકે કે સરકારનો દોષ હોઈ શકે. તો આ પણ એક રમણીય બાબત છે ગુજરાતની અલગ. ઈવીએમ મશીનથી જે દિવસે ચૂંટણી હોય, હું નથી સમજતી કે ઈવીએમ મશીનની કંઈ આમાં આવી કોઈ વાર હોઈ શકે. કોઈ કહી રહ્યું છે કે ભાજપની સીટો વધતી હતી, એવું લાગ્યું હતું કે 200ની પાર નીકળશે. 200ની પાર તો પણ કોઈ લખી રહ્યું છે 1100 ગેસનો બોટલ. મનોજ FF લખ્યું ઝઘડિયા બીજેપી, આ બહુ જ મોટી જીત છે, હું વારંવાર એના પર વાત કરી રહી છું. નિરુદ્ધસિંહ સોલંકી કહી રહ્યા છે કે પ્રચંડ વિરોધ છતાં આવા પરિણામ આવવાનું કારણ શું હોઈ શકે, અને શું આમ આદમી પાર્ટી ટકી રહેશે? જો એની એન્ટ્રી છે એ ગુજરાતની રાજનીતિમાં વિપક્ષના અસ્તિત્વ માટે એક સારી સાઇન છે, કેમ કે કોંગ્રેસને બહુ ચાન્સ આપ્યા, કોંગ્રેસ રિવાઈવ નથી થઈ. કાં તો 2 વસ્તુ થશે. કોંગ્રેસ એ વસ્તુ તો સમજી ગઈ છે કે અમે ખતમ થઈ જઈશું ગુજરાતમાં જો લડીશું નહીં તો. એટલે કોંગ્રેસ કાં તો સર્વાઈવ થઈને જાતે લડવાની શરૂઆત કરી દેશે, અને કાં તો આમ આદમી પાર્ટી 5 વર્ષ ટકી રહેશે. કોઈ જ વાર ગુજરાતમાં 5 વર્ષ સતત લડે એવો વિપક્ષ છેલ્લા 30 વર્ષથી મળ્યો જ નથી. એ મળ્યો જ નથી તો પછી કોઈ જીતે એવું કેવી રીતે માનવાનું? અમે જોયું છે, અમે 2019માં બિન સચિવાલય વખતે કે ફોન અમે આંદોલન પહેલા કર્યા હતા, અને જેમ કે યુવરાજસિંહ પણ અત્યારે અમારા સ્ટુડિયોમાં જ છે, તો એ વખતે એ કહી રહ્યા હતા જે તે સમયે એમણે બહુ રજૂઆતો કરી, કોઈ નહોતું આવ્યું. આંદોલન થઈ જાય પછી બધું આવે છે. અમરીશ ડેર એટલું લડ્યા તો પણ હારે છે, તો જનતાને મૂર્ખ સમજવી કે શું પછી અજય જોટવા થઈ રહ્યા છે? એટલે મૂર્ખ કરતા પણ જાતિને બધા ફેક્ટર તમે સમજો ને, ગણિત સમજો. ત્યાં અમરીશ ડેર કે પ્રચંડ પહેલાથી થોડા હારી રહ્યા છે. માર્જિન તો તમે જુઓ, આગળ પાછળ ચાલે છે. આના આની જાતિવાળા ઘરમાંથી બૂથ ખુલે છે, એમના ગામમાંથી એ બૂથમાંથી ઈવીએમ ખુલે છે, તો ત્યાં હીરા સોલંકી આગળ હોય છે, અહીંયા અમરીશ ડેર. એટલે અમરીશ ડેર જેવા નેતાઓનું હારવું બહુ જ બધા, ઈસુદાન ગઢવીનું હારવું, એ બહુ બધું બતાવે છે ત્યાં. બ્રજેશ પ્રજાપતિ કહી રહ્યા છે કે તમે કયા મુદ્દાઓને જોઈને વોટિંગ કર્યું હતું? મારા મુદ્દાઓ તો બહુ અલગ હશે, અને એ બધા મુદ્દાઓ હું એટલે કહીશ બીજું કે મુદ્દાઓના ઠેકા લઈ રાખ્યા છે પોલિટિકલ પાર્ટીઝે, તો મુદ્દા કહેવામાં ખબર પડી જાય યાર કે કોને વોટ આપ્યો છે, એટલે હું મુદ્દા નહીં કહું. એટલે મારા વોટિંગનો જવાબ તો આપણે પરિણામની વાત કરીએ. ગાંઠલોડિયામાં અદ્વિતીય સરસાઈથી ભૂપેન્દ્રભાઈ પટેલ જીત્યા છે. અમીબેની આગમિક લડી રહ્યા હતા, ડોક્ટર વિજય પટેલ લડી રહ્યા હતા, અને બંનેનો ઓલમોસ્ટ સરખા વોટ મળ્યા છે. 8% અને 6% જેવા ડિપોઝિટ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે. લલિત વસોયા માન્યામાં નથી આવતું. નહીં, લલિત વસોયાનું તો બહુ અપેક્ષિત પણ હોવું જોઈએ ધારીમાં, અહીંયા ધોરાજીમાં.
અને એટલે તલાટીનું પેપર નથી ફૂટી ગયું ભાવેશ યાદવ, અને મને નથી લાગતું કે આવું પણ કંઈ થઈ શકે. એક્ઝામ લેવાશે કે જીપીએસસીની ડેટ સાથે છે. હર્ષ સંઘવીએ એમાં કહ્યું હતું કે બંને એક્ઝામ એક સાથે નહીં લેવાય, અને એટલા જ માટે કોઈ એવો નિર્ણય તો લેવાશે કે જેનાથી કંઈક પરિસ્થિતિ આવે. ભાવનગર 105, મને એમ નંબર સાથે તો સીટ નથી યાદ કે 105 કઈ 106 કઈ, એટલા માટે એવી રીતે ન લડી શકાય. ચાવડા ઇન્દ્રજીતસિંહ, એ તો મેં એ સમયે જ પૂછ્યું હતું ને, એની બહુ લાંબી કહાની પણ છે, એટલે હવે એ કોણ કેમ નથી લડ્યા એના વિશે વાત નથી કરવી. આટલા ભાજપે શું તીર માર્યા કે 5 વર્ષમાં એવું, હા એટલે 5 વર્ષમાં એવું કંઈ જ કામ નથી થયું કે જેથી ભારતીય જનતા પાર્ટીની 157 સીટ આવે. ઉપરથી 5 વર્ષ તો બહુ જ સંઘર્ષના વર્ષ રહ્યા છે ગુજરાત માટે, પણ કોરોનાનો સમય જોયો છે, કોરોનામાં મિસમેનેજમેન્ટ જોયું છે, સીઆર પાટીલને ત્યાં ઇન્જેક્શન લઈ જતા પણ જોયા છે, મોરબી જોયું છે, તક્ષશિલા જોયું છે, પેપર ફૂટતા જોયા છે, મંત્રીઓ બદલાતા જોયા છે, અને છતાંય 157 સીટ પણ જોઈ રહ્યા છીએ. અને એટલે જ એક વસ્તુ તો હંમેશા યાદ રાખવું જોઈએ કે એક તો આપણે ભૂલક્કણ છીએ પ્રજા તરીકે, અને ખાલી આમની વાત નથી, કોઈ પણ જગ્યાએ હિમાચલમાં કંઈ કોંગ્રેસ ક્રાંતિ નથી લાવી દેવાની કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ નથી લાવી દીધી. કાલે ભાજપના નેતાએ બહુ સરસ જવાબ આપ્યો કે કામ કરવું પડે, કામ કરીએ તો ક્રાંતિ કરવાની જરૂર ન પડે, પણ કોનું કામ, કેવું કામ અને કેટલી હદે એ કામ પહોંચ્યું. તો ગુજરાતની ચૂંટણી નેશનલ મુદ્દાઓ પર લડાઈ, રાષ્ટ્રીય મુદ્દાઓ પર. ભરોસાની ભાજપ સરકારમાં છેલ્લા 5 વર્ષના કામ સરકારે નથી ગણાવ્યા, કોઈ જગ્યાએ નથી ગણાવ્યા વિકાસના કામોમાં. અને જો રહી વાત નારાજગીની, તો 60% વોટિંગ થયું અને 60%માંથી 52% વોટ મળ્યા ભારતીય જનતા પાર્ટીને, એટલે તમે સમજો કે ઓલમોસ્ટ 52 કે 54% વોટ મળ્યા, એટલે આટલા વોટ મળ્યા છે ભારતીય જનતા પાર્ટીને, 52-54% આસપાસ એની વચ્ચે. હજુ ફાઇનલ આંકડો હવે આવશે. તો 100માંથી 60 લોકો મતદાન કરે છે અને 60માંથી 32 લોકો જે એને આપે છે વોટ એ જીતી જાય છે. એટલે આમ જોવા જઈએ તો 100માંથી 32 લોકોની ઈચ્છા છે, 100માંથી પણ નહીં 60માંથી. બાકીના 40 શું વિચારે છે એ કંઈ મેટર નથી કરતું, કેમ કે વોટ નથી આપતા. જિગ્નેશ મેવાણી જીતી ગયા છે. રૂતુલભાઈ, એલઆરડીનો ઓર્ડર ક્યારે દેશે એ નથી ખબર, હા એલઆરડીનું નથી ખબર, આ બહુ પેચીદો પ્રશ્ન પણ છે. 182 ધારાસભ્યોનો ઇન્ટરવ્યુ જરૂરથી લેજો એવું જિગ્નેશભાઈ પૂછી રહ્યા છે. અત્યારથી તો ઇન્ટરવ્યુ લઈને શું કરી છે, અત્યારે તો એમની આશા અપેક્ષાઓની વાત હશે, મોટાભાગના નવા ચહેરા છે, પ્રતીક્ષા કરીશું થોડા સમયની, પૂછવા જઈશું પછી થોડા 5-6-7 મહિને. અને ખાલી નેતાઓ 5 વર્ષે નથી આવતા, જનતા એ 5 વર્ષે આવે છે, તો સોરી મીડિયા પણ 5 વર્ષે જાગે છે અને જનતા તો જાગતી જ નથી. અમે તો 5 વર્ષે પૂછીએ છીએ યાર, તમે તો 5 વર્ષે પણ નથી પૂછતા, તો અમે વી આર ઇન અ બેટર સ્ટેજ, અમે સારી પરિસ્થિતિમાં છીએ. શંકર ચૌધરી અદભુત સરસાઈથી જીત્યા છે, ખાલી જીત્યા નથી, બહુ સરસ તૈયારી કરી રહ્યા છે. ના બ્રિજેશ પ્રજાપતિ, હું કોઈ જીપીએસસીની તૈયારી નહોતી કરતી, પરંતુ એ પુસ્તકો અમુક છે મારી પાસે જેમાંથી અમે બધા વાંચી, હું લક્ષ્મીકાંત પણ વાંચું છું, પણ હું કંઈ, મેં તો કોઈ દિવસ પરીક્ષાનું ફોર્મ પણ નથી ભર્યું ક્યારે, પણ એ પેપર આઈ મીન ખાલી પરીક્ષાઓ આપવા માટે જ થોડા પુસ્તક વાંચવાના હોય, પુસ્તકો તો બધા વાંચવા જોઈએ જેથી આપણને કંઈક ફરક દેખાય. અચ્છા અત્યાર સુધી અરે એક્સપોર્ટ્સ પહેરા અમારા ચહેરા પર નિરાશા નથી દેખાતી, થાક દેખાય છે. થોડી વાર પહેલા તમે સનેડો ગાતા હતા ત્યારે લોકો કહેતા હતા તમે ખુશ દેખાઓ છો, ખુશ દેખાઈએ તો પણ પ્રોબ્લેમ, થોડા થાકેલા દેખાઈએ તો પણ પ્રોબ્લેમ, અમારા ચહેરા પરથી તમે વાંચી લેશો યાર, એટલે જ આ પરિસ્થિતિ છે કે કોઈને પોતાની જ નથી પડી તો પછી બાકી બધાની ક્યાં વાત કરવાની. બધા પૈસાનો ખેલ છે, મુદ્દા નથી જોવાયું કહી રહ્યા છે. અમરેલીમાં પણ કોંગ્રેસનો સફાયો, સંપૂર્ણ સફાયો અમરેલીમાં, તો કોંગ્રેસનો સફાયો બતાવે છે કે એક એવો જિલ્લો કે જેણે હંમેશા સત્તાને સવાલ કર્યા છે, અને એ પણ જ્યારે સંપૂર્ણ સત્તા તરફી જાય છે. અને બીજું કે કેટલા નેતાઓ છે ત્યાંથી, દિગ્ગજ નેતાઓ આવે છે, અને બધા પરેશ ધાનાણીનું હારવું, અમરીશ ડેર જેવા નેતાનું હારવું, તો આ તો બહુ મોટા સવાલ છે. વિમલ ચુડાસમા જીતી ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં 10-12 રૂપિયા ઘટશે હવે એવું લાગી રહ્યું છે, સરસ ઘટીએ તો એવી જ અપેક્ષા છે અમને. ગારિયાધાર તો એમ પણ પોઝિટિવ સીટ હતી આમ આદમી પાર્ટી માટે, તો એટલો મોટો સવાલ નહોતો. કેટલા મહિલા ઉમેદવાર જીત્યા છે એવું એનાલિસિસ નથી કર્યું, પણ રીવાબા જીત્યા છે, પછી સેજલબેન પંડ્યા જીત્યા છે, મનીષા વકીલ જીત્યા છે, સંગીતા પાટીલ જીત્યા છે, એટલે ભારતીય જનતા પાર્ટીના જે હતા એમાંથી રાજુલ દેસાઈને બાદ કરતા બધા જીત્યા છે. ઇન શોર્ટ એકદમ ટૂંકમાં આવી જાવ તો, અને આમ આદમી પાર્ટીમાંથી એક પણ મહિલા નથી જીત્યા, ટિકિટ પણ ઓછી આપી હતી, અને કોંગ્રેસમાંથી ખાલી ગિનીબેન જીત્યા છે, બાકી કોઈ નથી જીત્યું ત્યાં.
મહિપત સિંહ ની વાત કરજો, મહિપત સિંહ અપક્ષમાંથી લડતા હતા એટલે એમના જીતવાની સંભાવના તો હું નોતી જ માની રહી, અને એટલા જ માટે જે થયું એ બહુ જ આમ બહુ જ સ્વાભાવિક હું એને માની રહી છું. મોંઘવારી વધી, પેપર ફૂટ્યા, મોરબી દુર્ઘટના થઈ, એના છતાં કેમ જીતે એવું મને પૂછી રહ્યા છે. અચ્છા, અનિરુદ્ધ સિંહનો ઇન્ટરવ્યુ લો, એમને અચ્છા એક કોમેન્ટ જતી રહી છે, હું વાંચી રહી હતી. જીતુ વાઘાણી જીત્યા છે 84,713 વોટથી, પેપર ફોડે સરકારને જા બહુ મોટી મળી છે, કોંગ્રેચ્યુલેશન્સ ગુજરાત. દેવગઢ મારિયામાં ભાજપ ફરી સત્તામાં, એ સમય એની વાત કરી, પેપરગોટા ગામમાં પાણી પહોંચે એવી એમને અપેક્ષા છે. જેની પણ સત્તા આવે ટાટ પાસવાળી ભરતી થવી જોઈએ, હા, અને પરીક્ષા લેવાવી જોઈએ, મેઇન વસ્તુ એ છે. બે હાથ ત્રીજું માથું, નથી હું વિસુદાનના રસ્તે. આ લાખો દિવસ પહેલાં પોલિટિક્સ વાળી વાત કે વિસુદાને ખોટું કર્યું હું નથી માનતી, પરંતુ એક પત્રકાર જાય એટલે એવું તો મતલબ ના હોય કે બધા જ લોકો આઈ મીન એ રસ્તે હોય. અચ્છા, નાગાર્જુન અંગીરા કહી રહ્યા છે કે અનિરુદ્ધ સિંહનો ઇન્ટરવ્યુ લો અને જાણો કે લડાઈ પૂરી કે જ રસ્તે છે. મને એવું લાગે છે કે આ લડાઈ હવે વધશે, કેમ કે રાજનીતિમાં બદલો બહુ લેતા હોય છે અને એવી અપેક્ષા રાખી કે એવું ન થાય. નિવૃત્ત થઈ ગયા તે નેતાને પેન્શન મળે ને, હાસ તો મળે જ ને, તો એમને તો મળવાનું જ છે. ગુજરાત જીએસટી ફીઝ ઇન થર્ડ પ્લેસ એન્ડ બેસ્ટ ગ્રોથ રેટ ઇન ઇન્ડિયા. ગુજરાતના વિકાસને આપણે સરખામણીએ જોઈશું અમિત અગ્રાવત, તો હું એવું માનું છું કે હું ઘણા બધા રાજ્યોમાં જઈને આવી, કદાચ ગુજરાતી તરીકેનું એક મારું બાયસ પણ હોય, પણ મને ગુજરાત સૌથી સેફ લાગ્યું, સારું લાગ્યું, સુંદર લાગ્યું, ડેવલપ્ડ લાગ્યું, પ્રોગ્રેસિવ લાગ્યું, બહુ જ બધી રીતે. પણ અમે ક્યારેય ગુજરાતની સરખામણી બીજા રાજ્યો સાથે નથી કરતા. અને બીજું કે અમે સરકારી સુવિધાઓની બી, દિલ્હીમાં બહુ બધા લોકોએ કહ્યું તમે દિલ્હીની સ્કૂલ બતાવો, પણ સારી હોય કે ખરાબ, હું દિલ્હીની સ્કૂલમાં મને કંઈ ખાસ રસ જ નથી, કેમ કે મારું બાળક તો દિલ્હીમાં નહીં, મારે અહીંયા એને અમદાવાદમાં ભણાવવાનું છે, ગુજરાતમાં ભણાવવાનું છે, અને એટલે જ અહીંયા અમદાવાદમાં બહુ બધી સારી શાળાઓ છે. પણ મારા ઘરના આસપાસની વિસ્તારમાં જેમ કે અમે લોકો જોઈએ છીએ તો નિરમા છે, SGVP છે, હીરામણી છે, બહુ બધી શાળાઓ છે, પણ સરકારી શાળા અહીંયા એક છારોડી પ્રાથમિક શાળા છે નજીકમાં, ગોતામાં પ્રાથમિક શાળા છે, આ બાજુ ઓગણજમાં છે, એ સિવાય ઘણા બધા વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ છે. તો ત્યાં કોઈ જગ્યાએ સરકારી પ્રાથમિક શાળા એ પરિસ્થિતિમાં નથી કે મને એવી ઈચ્છા થાય કે હું મારા બાળકને અહીંયા મૂકું. તો હું એને લઈને તો સવાલ કરીશ. એનો મતલબ એ નથી કે SG હાઈવેનો વિકાસ નથી થયો, એનો મતલબ એ નથી કે અમદાવાદીઓ પાછળ છે. અને એટલા માટે આ બધી વાતોથી બહુ ફરક પડે છે. હું ગુજરાતને સરખામણી ગ્રોથ રેટમાં અને બાકી બધી રીતે જોઉં, ઇવન એજ્યુકેશનની પણ આપણે વાત કરી લઈએ, તો મને સારું લાગે છે ગુજરાતમાં જે નવા શિક્ષકો પર્ટિક્યુલરલી જેમની ભરતી થઈ છે બહુ અદ્ભુત રીતે કામ કરી રહ્યા છે. અમે એક સ્ટોરી હમણાં કરી કે દાહોદમાં અમે ગયા તો એક બહુ જ અંતરિયાળ વિસ્તારનું ગામડું, સાવ અંદરનું, પછી એક બોર્ડર પર ગામ આવેલું છે, અને ત્યાંનો છોકરો ખાલી ઇન્ટરનેટ પર ભણીને કશું જ કોઈ સુવિધા વગર ઢોર ચરાવતો હતો, અને એ છોકરો ગયો છે IIT ખડગપુરમાં પોતાની જાતે ભણીને, સાયન્સ સ્ટ્રીમમાં એડમિશન લઈને, જ્યાં કોઈ નથી જીત્યું ત્યાં. અને એટલે જે બહુ જ અદ્ભુત વાત છે, એ પણ આપણું ગુજરાત છે. અને આપણું ગુજરાત એ પણ છે કે જ્યાં નાના નાના બાળકોને ભણવાનું છોડી દેવું પડે છે, કેમ કે એમને મજૂરીએ જવું પડે છે. એક બીજો છોકરો મળ્યો હતો મને એ જ ગામમાં, કે એના બહુ વહેલા મેરેજ થઈ જવાના છે, લગ્ન થઈ જવાના છે, સામાજિક પ્રશ્નો પણ છે. એટલે અલગ અલગ સ્થિતિ છે, તમારે એને સમજવી પડે કે તમે ક્યાં કરી રહ્યા છો. અને બીજું કે હું પોતાની સરકારને સવાલ નહીં કરું તો કોને કરીશ? 157 સીટ જેને આપી છે એ પાર્ટીને જો સવાલ ન કરે ગુજરાતની જનતા તો કોને કરે? કોંગ્રેસ જેની 16 બેઠકો છે, આમ આદમી પાર્ટી કે જેની 5 બેઠકો છે, તો એમને તો સવાલ કરીને કોઈ મતલબ નથી. તો જેટલી વધારે સીટો આવશે, સવાલો એટલા વધારે સ્ટ્રોંગ બનશે, મજબૂત બનશે. અને એટલે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની જીતનો એ મતલબ એ છે કે પ્રચંડ તીવ્રતાથી અમારા સવાલો પણ આવવાના છે આગળ જતા. હજુ આજનો દિવસ તો એ બધા સવાલોથી આપણે પર રહીશું, કેમ કે આજનો જનાદેશનો દિવસ છે, લગ્નનો દિવસ છે, એમણે કહ્યું હતું. સુધીર વાઘાણીના પૈસા બોલે છે, ડ્રીમ 11 ટીમ શોર્ટ્સ કહી રહ્યા છે. એટલે અમે પણ એવું બહુ સાંભળ્યું હતું, બહુ બધી જગ્યાએ જેના પૈસા છે, જે પૈસાદાર છે, જીત્યા છે. આગળ જતા રાજનીતિ એવી થવાની છે કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કે આમ આદમી પાર્ટી હોય, કોઈ પણ પક્ષ હોય, પૈસા વગર ચૂંટણી જીતવી બહુ જ અઘરી પડી રહી છે. ચૂંટણીઓ મોંઘી થઈ રહી છે. 801 કરોડ રૂપિયાની તો કેશ અને દારૂ ચૂંટણી પંચે પકડ્યો છે. 801 કરોડ રૂપિયા પકડ્યો છે, એનો મતલબ એક 8,000 કરોડનો ગુસ્સો પણ હશે મિનિમમ. એટલે હવે આટલા હજારો કરોડમાં ખર્ચા થતા હોય તો આપણે ક્યાં પછી સામાન્ય માણસ કોઈક દિવસ ચૂંટણી લડશે ને બધું થશે એવી અપેક્ષા રાખવી જોઈએ કે એવું કંઈ વિચારવું પણ જોઈએ?
વાય ધીસ મચ ડલ પરફોર્મન્સ ડિસ્પાઇટ સો મચ ઓફ હાર્ડવર્ક, એવું જલ્પિન ખીરા મને પૂછી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું આટલું ખરાબ પ્રદર્શન કેમ રહ્યું? તો હું આને ખરાબ પ્રદર્શન નથી માની રહી. આમ આદમી પાર્ટીના એક પ્રવક્તા હમણાં જ અમને કહીને ગયા કે લગભગ 25-30 બેઠકો મિનિમમ એવી છે કે જ્યાં એ સેકન્ડ પોઝિશન પર છે. એ બધું પણ છોડી દઈએ તો પણ 5 બેઠકો પર પહેલી વારમાં ચૂંટણી લડીને જીતવું ગુજરાતમાં, અને એ પણ એવા માહોલમાં જ્યાં ભાજપની 157 સીટ આવતી હોય, કોંગ્રેસ ખતમ થઈ રહી હોય, અને ત્યાં 5 બેઠકો લાવવી, 12-15% વોટ શેર લાવવો, તો એ અઘરું છે, ગુજરાતમાં અઘરું છે. અને એ લાવ્યા છે એટલા માટે હવે અમે એવું નથી માનતા કે આવું કંઈ થયું હશે. પોલિટિક્સમાં બધા વકીલો જ હોવા જોઈએ ત્યારે મુદ્દા બધા સામસામે આવે એવો વિશ્વાસ કરી રહ્યા છે. એક સમય એવો હતો કે રાજનીતિમાં વકીલો બહુ હતા, એટલા જ માટે મને એવું લાગે છે કે ઘણા બધા કાયદાઓ વકીલ સેન્ટ્રિક બન્યા છે. સામાન્ય માણસ ઘણું બધું નથી સમજી શકતો, કાયદો સરળતાથી નથી સમજી શકતો. હવે કોંગ્રેસ અને આપ વિપક્ષમાં બેસવા માટે ગઠબંધન કરશે કે કેમ, એવું કોઈ લખી રહ્યું છે આપણું સુરત. એટલે એ શક્ય નથી, બાકી વિપક્ષના નેતાના પદ માટે પણ ઝઘડા થતા. કોઈ કહી રહ્યું છે જમાવટનો છે કેજરીવાલ એક્ઝેક્ટલી જે લોકપાલ આંદોલનથી આવ્યા તે લોકપાલ આજે ક્યાં છે ને શું કરે છે? નેતાઓ ખાલી આ બધું આવવા માટે વાતો કરી રહ્યા છે, બાકી મને નથી લાગતું કે એ લોકો કોઈ પણ મુદ્દાને સિરિયસલી લેતા હોય. અચ્છા, કોઈ કહી રહ્યું છે અજય જોટવા કહી રહ્યા છે કે 41 વધુ પર બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે, તો આ તો બહુ જ મોટો નંબર છે. એટલે હું આને નબળું પ્રદર્શન પણ નથી માની રહ્યો. ઓપોઝિશનમાં કોઈને નહીં ગણવાનું, જનતા ઓપોઝિશનમાં, બાકી બીજું કશું જ નહીં. 134 વિધાનસભા બચુભાઈ ખાબડ રૂપિયાના દમ પર જીત્યા છે. દરેક વખતે જીતે ત્યારે આવું જ કહેવાય છે, પણ જનતા વોટ આપતી હોય તો જે જીતતા હોય, અને ત્યાં તો સસ્તામાં જનતા માની જતી હોય છે. બાકી બધી વિધાનસભા બેઠકો પર તો 2000 રૂપિયાની ગુલાબી નોટનું ચલણ હોય છે, ત્યાં ત્યાં 50-100 રૂપિયામાં ચાલી જતું હોય છે. રાજુના અમરીશભાઈ હારી ગયા છે એ અમે જાણ્યું. માણાવદરમાં જવાહર ચાવડા હાર્યા છે. તો બસ આ છે, જમાવટ બીજેપી માટે કામ કરે છે. થેન્ક યુ જીકે એજ્યુકેશન. અમને નહોતી ખબર, અમને આજ દિન સુધી નથી ખબર પડી રહી અમે કોના માટે કામ કરીએ છીએ, પણ અમે એવું સમજીએ છીએ કે અમે તમારા માટે કામ કરીએ છીએ. અને એ બધું પણ બાજુ પર મૂકી દે તો બેઝિકલી અમે અમારા માટે કામ કરીએ છીએ. પેલી તો બધી મોટી આદર્શોની વાતો થઈ, અને અમે થોડું ઘણું માનીએ છીએ આદર્શમાં, થોડું ઘણું, એમ બહુ જ નથી માનતા, પણ થોડા ઘણા તો માનીએ છીએ અમે. એટલે અમે એવું કહીએ કે અમે તમારા માટે કામ કરીએ છીએ, પણ અંતે તો બધા પોતાના માટે કામ કરતા હોય છે, એટલે અમે અમારા માટે કામ કરીએ છીએ. અચ્છા, અમારા 1000 વિડીયો પૂરા થયા, થેન્ક યુ. વોટ આર યોર ઓપિનિયન અબાઉટ નેક્સ્ટ લોકસભા ઇલેક્શન બીજેપી પરફોર્મન્સ? અદ્ભુત આવશે એવું મને લાગે છે, કેમ કે લોકસભાની ચૂંટણીમાં જો વિધાનસભામાં લોકો નરેન્દ્ર મોદીના મોઢાને જોઈને આટલું સરસ આપતા હોય, તો હું એવું માની રહી છું કે બધી જ પરિસ્થિતિઓ, આજની પરિસ્થિતિમાં ચૂંટણી લડાય લોકસભાની, તો 26માંથી 26 ભારતીય જનતા પાર્ટીને મળે. અને બીજી કોઈ બદલાતી પરિસ્થિતિઓ એટલીસ્ટ હું 2 વર્ષમાં નથી જોઈ રહી. અને દિલ્હીમાં તો આમ આદમી પાર્ટીની સરકાર છે, તો એ બધી લોકસભામાં ભાજપને જાય છે. નરેન્દ્ર મોદીનો ચહેરો ઇનફ હોય છે બહુ બધી જગ્યાએ. કોઈને પૂછીએ તો એ બીજેપીથી એવું કંટાળ્યા હોય છે, કહે છે. એવું નથી હોતું, આમ આપણે જેને પૂછતા હોઈએ છીએ ને એ આટલા, આઈ મીન આપણી આસપાસના લોકો હોય છે, બહુ સીમિત હોય છે. અમે તો બહુ બધી જગ્યાએ જ ગયા છીએ, તો તમે અમારા જેટલી પણ પબ્લિકની જમાવટ છે કાઢીને જોઈ લેજો. ઘણી જગ્યાએ તમને એક તરફી એમ 100માંથી કાં તો એક માણસ પણ એવું ન મળ્યું હોય કે જે પ્રો કોંગ્રેસી કે પ્રો આપ બોલતું હોય, અને જે બોલે એ પણ બધા લોકો વચ્ચેની વાત કરતા હોય છે. લુણાવાડામાં જાતિવાદ ચાલ્યો બેન, શું બીજેપી હવે ઠાકોર સમાજવાળા ઉમેદવારને ટિકિટ આપશે? એવું યુવરાજસિંહ પરમાર પૂછી રહ્યા છે. મને નથી લાગતું કે નેક્સ્ટ ટાઈમ ઇલેક્શનમાં લુણાવાડા સીટ પર એવું કંઈક થાય કે બીજેપી ઠાકોર સમાજમાંથી આપે. બીજેપી રાહ જોશે નેક્સ્ટ ટાઈમ લુણાવાડામાં કે કોને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ટિકિટ આપે છે. જીવન રબારી કહી રહ્યા છે કે બેન તમે રાજનીતિમાં આવો કાં તો હું આવું, નહીં નકર નહીં હાલે. તો જીવન રબારી તમે જતા રહો રાજનીતિમાં, હું તો નહીં આવું. દીક્ષેશ પટેલ, થેન્ક યુ સો મચ. અમે હવે એક પ્રોપર એનાલિસિસ કરીશું. અત્યારે તમે તમારી સાથે વાત કરી રહ્યા છીએ, પણ હવે અમે અમારી અમારો જે શો છે એનાલિસિસ વિથ દેવાંશી, એની અંદર ચૂંટણીના એ સિવાયના સમાચારો પણ લઈ લેશું. કિંગ ઓફ કાઠિયાવાડના હવે લાઇટ બિલ ભરી દેજો, રાહ નથી જોવાની, હવે થઈ ગયું છે. દેવગઢ બારિયા કહી રહ્યા છે કે બચુભાઈ ખાબડે એકમતની કિંમત 400 રૂપિયા આપી છે. એ જ તો કહું છું ને કે દેવગઢ બારિયામાં બાકી બધે 2000 નો ભાવ ચાલતો હતો, દેવગઢ બારિયાવાળા છેતરાઈ ગયા છે 400 રૂપિયામાં આપ્યો હોય તો.
कैन यू आस्क के आप दैट प्लीज टेल अस नेक्स्ट सीएम फेस, नेक्स्ट सीएम फेस तो ईसोदान ज हशे आम तो। पिनाकिन रावल पूछी रहा है कि ब्राह्मण केटला उम्मीदवारों जीत्या, भारतीय जनता पार्टी ना लगभग बधा चेहराओ छे एमने टिकट आपी हती ए जीत्या छे। लुणावाड़ा में जिग्नेश सेवक हारी गया छे, एना सिवाय बहु डिटेल में एनालिसिस हवे हूँ करीश तैयारीओ साथे हवे त्यारे करीश, तो बस एनी तैयारी करीशुं, आपणे मळता रहीशुं अने हवे हूँ तमारी पासेथी रजा लई रही छूं। लाइव में कन्वर्जेशन माटे आजे आपणे नहीं मळीए, काले पाछा मळीशुं। एक बे दिवस चूंटणीनी आज आ सुधी शपथ विधि छे 11 तारीखे 12 तारीखे, त्यां सुधी आ बधुं करीशुं अने पछी तो आपणे धीरे धीरे घणुं बधुं घणी बधी वातोमां आगळ वधी जईशुं અને તમારા મુદ્દા ઉઠાવીશું। એ સિવાય ગુજરાતના ગુજરાતની સંસ્કૃતિ સાહિત્ય એ બધાને લગતી વાતો પણ અમે કરીશું, બાકીના વિડીયોઝ પણ અમે તમને બતાવીશું, ઇતિહાસ પણ બતાવીશું। વિજય વસવાઈ કહી રહ્યા છે કે ગુજરાતની વિધાનસભાને તાળું મારીને કોમેન્ટ જતી રહી છે ઉપર, સોરી, હા વિધાનસભાને તાળું મારીને બધા નિર્ણય કમલમમાં લેવાના રહ્યા એવું વિજય વસવાણી કહી રહ્યા છે। તાળું નહીં મારે પણ નિર્ણય તો કમલમમાં જ લેવાતા હતા, એના માટે 157 ની ક્યાં જરૂર હતી, એમાં કોઈ બહુ ખાસ એમાં કોઈ ખાસ ફરક નથી પડવાનો। અને તો હું એવું માનું છું કે ઇવન આમ આદમી પાર્ટીની બહુ વધશે તો પણ એ જ થવાનું છે, નિર્ણયો દિલ્હીથી લેવાશે। તો બહુ દરવાજો પર સિર્ફ નામપટ બદલે હે, અંદર કી પદ્ધતિયાં વૈસી કી વૈસી હે, એટલે ધારાસભ્યો ઘણા બધા બદલાઈ જવાના છે। 182 જે ચિત્રો જે ચહેરા ત્યાં જવાના છે એમાંથી 50% ઉપર નવા ચહેરાઓ છે, અંદરની પદ્ધતિઓ બદલાય અને કંઈક વધારે સારી પરિસ્થિતિ થાય એવી અમને અપેક્ષા છે। બાકી તો 12 નેમ પ્લેટ બદલાઈ દેવાથી જો બધું બદલાઈ જવાનું હોય તો પછી તો ઘણું બધું છે, પણ ખેર મળીશું, શાંતિથી મળતા રહીશું। હવે હું અત્યારે મારી એનાલિસિસની તૈયારીઓમાં જઈ રહી છું। ધન્યવાદ, અને તમે આજે જમાવટને જોયું, બહુ જ બધો પ્રેમ આપ્યો, પ્રતિસાદ આપ્યો, હજારોની સંખ્યામાં જોતા રહ્યા છો, તો બસ આમ જ અમને જોતા રહેજો। ચૂંટણી પૂરી થઈ છે પણ અમે તો છીએ, એટલે પછી નેતાઓને ભૂલી જવા અમને ન ભૂલી જતા। નમસ્કાર।